સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં જાણીતા બનેલા જય અંબે યુવક મંડળ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમે છે. નવરાત્રિના 7મા અને 8મા દિવસે અહીં હજારોની સંખ્યામાં પૂર્વ વિસ્તારના યુવક યુવતીઓ ગરબે ઘૂમ્યા હતા. વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા આયોજિત ગરબામાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા, જ્યારે બીજી તરફ વરસાદના વિઘ્ન વચ્ચે પણ ખેલૈયાઓની અચૂક હાજરી જોવા મળી હતી. જય અંબે યુવક મંડળ, જય અંબે ગરબા ગ્રાઉન્ડ. દક્ષિણ અને પૂરમ વિસ્તારનો માત્ર એક ગરબો જે લોકોને પ્રિય બની ગયો છે, માની આરાધના કરનારા ખેલૈયાઓ માની આરાધના સાધના અને મનોકામનાની જે વાત છે, આ વખતે માએ અગ્નિ પરીક્ષા લીધી છે. પહેલા દિવસથી વરસાદ ચાલુ કરીને રોજ બનાવવાનું ગ્રાઉન્ડ અને રોજ વરસાદ પડે, પણ તોય છતાં માએ આપેલી પરીક્ષા એ પાસ કરવાની રહી. એ અગ્નિ પરીક્ષા હોય, સાદી પરીક્ષા હોય કે કોઈ બી પરીક્ષા હોય, જો તમે સાચા દિલથી આરાધના કરતા હોય, સાચા દિલથી માની સાધના કરતા હોય, તો માં ચોક્કસ તમને આશીર્વાદ આપશે. અને આજે આશીર્વાદ તમે જોઈ શકો છો. સવારથી સાંજ સુધી મહેનત કરીને હું એટલું જ માનું છું કે દક્ષિણ અને પૂર્વ વિસ્તારની અંદર જે ખેલૈયાઓ રમવા આવે છે, જેમની આરાધના સાધના અને મનોકામના છે, તેમને અને ગુજરાતનો ધરોહર કલ્ચર ફક્ત ગરબા છે. જ્યાં ગુજરાતી હશે ત્યાં ગરબા હશે. અને આપણો કલ્ચર પ્રોગ્રામ હોય માની આરાધના કરવાનો, એ બી રાત્રે જ કરવાની હોય, ત્યારે એની અગ્નિ પરીક્ષા આપીને જે લોકો અને અમે લોકો પોતે આરાધના સાધના અને મનોકામના જે લઈને આવીએ છીએ, માં તમામ ખેલૈયાઓની અને ખાસ કરીને દક્ષિણ અને પૂર્વ અને ખાસ કરીને વડોદરા અને ગુજરાત, હું તો કહું છું પૂરો હિન્દુસ્તાન, જે લોકો માની આરાધના અને સાધના કરે છે, માં તમામને આશીર્વાદ આપે, એમનો જીવન સુખીમય હોય, સંપન્ન હોય અને હંમેશા એમને દુઃખથી દૂર મુક્ત કરે, માં એવી માથી પ્રાર્થના કરીએ છીએ. Oh,